નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમય એકમ કસોટી એકમ કસોટી પાંચ ધોરણ છે છ અને વિષય ગણિત જેનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક છે માગ્યા મુજબ જવાબ આપો દશાંશ સ્વરૂપે લખવાનું છે કે સાતસો પ્લસ વીસ પ્લસ નવ ના છેદમાં સો તેને દશાંશ સ્વરૂપે કઈ રીતના લખી શકાય તે સાથે કરશો એટલે ખ્યાલ આવી જશે કે એનો જવાબ આવશે સાતસો પછી શબ્દોમાં લખવાનું છે અગિયાર એટલે કે અગિયાર પૂર્ણાંક આઠ શતાંશ બરોબર છે બે એટલે એકમાં આઠ છ અને પાંચ એક છે દસક છે આઠ એ આઠ છે છ એટલે છ ના છેદ માં દસ એટલે ઝીરો પોઈન્ટ છ અને પાંચ ના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ પાંચ બરોબર છે આ એનો જવાબ આવે છે પછી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જીરો પોઈન્ટ પચીસ ને લખવાના છેદમાં પચીસ ઉડી જશે પછી એમાં પ્રશ્ન નંબર બે છે નાની મોટી સંખ્યા માટે લઘુપૂર્ણ ગુરુ નું નિશાન દોરો બરોબર લેસ દેન ઓર ગ્રેટર દેન જીરો પોઈન્ટ પાંચ છે એ જીરો પોઈન્ટ છ 0.6 થાય એટલે એક પોઈન્ટ પાંચસો નેવું એટલે સ્વાભાવિક છે પાંચસો નેવું મોટા થાય એટલે અહિયાં લઘુ એટલે છ પોઈન્ટ ચોસઠ અને છ પોઈન્ટ જીરો ત્રણસો ત્રણ છ પોઈન્ટ ચોસઠ મોટા થાય એટલે એનો જવાબ આ રીતના આવે છે તમે તમારામાં પણ જોઈ શકો છો એક કિલો એટલે હજાર ગ્રામ થાય તો પાંચસો ગ્રામ થાય ત્યારે કેટલા એટલે કે પાંચસો ગુણ્યા હજાર ના છેદમાં એક બરોબર એટલે જીરો પોઈન્ટ પાંચસો ના ભાગ્યા હજાર એટલે કે જીરો પોઈન્ટ પાંચ ગ્રામ થાય એનો જવાબ આવે

બરાબર સા રૂપિયો થાય બરોબર એટલે બસો એસી પોઈન્ટ ઓગણસાઇન્ટ બે અને આડત્રીસ પોઈન્ટ આઠ તમે પેલા આ બે નો જવાબ કરશો પછી આ બે કરો તો પણ ચાલે ત્રણ સાથે કરશો તો પણ ચાલે એનો જવાબ આવે છે ત્રણસો બેતાલીસ પોઈન્ટ ઓગણ

ચોપડી ચોપડી ગણિતની આવેલ કુલ રકમ એટલે આ સરવાળો કરવાનો છ ને પાંચ અગિયાર અગિયાર વધી પડી એક સાત ને ત્રણ દસ ને અગિયાર ને એક બાર બરોબર સાત ને પાંચ બાર નો બગડો વધી પડી એક ત્રણ ને ત્રણ છ ને એક સાત એટલે જવાબ આવે છે ટોટલ એનો બોતેર પોઈન્ટ દસ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા કે વિદિત દરરોજ ત્રીસ કિલોમીટરની પચાસ મીટરની મુસાફરી કરે છે બરાબર ત્રીસ કિલોમીટર અને પચાસ મીટરની મુસાફરી કરે છે તે તેમાંથી દસ કિલોમીટર ત્રણસો મીટર અંતર રિક્ષા દ્વારા અને બાકી રહેલ અંતર બસ દ્વારા મુસાફરી કરે છે તો બસ દ્વારા કરેલું અંતર એટલે કે ટોટલ એમ મુસાફરી કેટલી કરે છે ત્રીસ કિલોમીટર પચાસ મીટર અને રિક્ષા દ્વારા દસ કિલોમીટર અને ત્રણસો મીટર એટલે કે એક કિલોમીટર બરાબર હજાર મીટર થાય તો કિલોમીટર અને મીટરને અંતરમાં મીટરમાં ફેરવી દેસુ એટલે જવાબ બીજી થઈ જશે એટલે કે ત્રીસ પોઈન્ટ પચાસ મીટરના છેદ માઇનસ દસ કિલોમીટર નવ અને બે માંથી એક ત્રણ માં ઓછા બે બે માંથી એક એટલે એક તો એનો જવાબ આવે છે ઓગણીસ પોઈન્ટ સાતસો પચાસ ઓગણીસ કિલોમીટર અને સાતસો પચાસ મીટર અંતર બસ દ્વારા મુસાફરી કરે છે આ એનો સિમ્પલ જવાબ હતો હવે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય અને સોલ્યુશન સાચું મૂકેલું હોય તો અથવા કંઈ પણ તમને ભૂલ જણાતી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો અને તમારા વિદ્યાર્થી કે મિત્રોને પણ સગાવાલા અને ઝડપથી આ વિડીયો શેર કરો જેથી બધા સાચું સોલ્યુશન મળી શકે અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો